સુરતના માંડેસરા વિસ્તારમાં આવેલા મનપા સંચાલિત ગાર્ડનમાં 3 દિવસ પહેલા એક યુવકની હત્યા થઈ હોવાની ઘટના સામે આવી હતી। આ હત્યા તેના મિત્રએ જ કરીને ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું હતું। ત્યારે માંડેસરા પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સિસના આધારે ગુનાનો ભેદ ઉકેલી કાઢી આરોપી મિત્રને ઝડપી પાડ્યો હતો, જેમાં તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે મરનાર યુવકે આરોપી પાસે સિગારેટ મંગાવી હતી, જેમાં બોલાચાલી બાદ ઝઘડો થતાં માથામાં લાકડાના ફટકા માર્યા હતા, જેને લઈને યુવકનું મોત નિપજ્યું હતું। પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા મનપા સંચાલિત મદનલાલ ઢીંગરા ગાર્ડનમાંથી ગત તારીખ 18 સપ્ટેમ્બરના રોજ રાત્રિના સમય દરમિયાન બેભાન લોહીથી લથપથ હાલતમાં એક યુવક ગાર્ડનના સિક્યુરિટી ગાર્ડને મળી આવ્યો હતો। જે ઘટનાની જાણ થતાં સ્થળ પર પહોંચેલી પોલીસે તાત્કાલિક યુવકને સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો। જો કે યુવકને ગંભીર ઇજાઓ થતાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યો હતો, જે બાદ પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી, જેમાં પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ ગણેશનગરમાં રહેતા કલ્લુ નિષાદ કાપડના કારખાનામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો। ત્યારે ગત 18 તારીખના રોજ કલ્લુ પાંડેસરાના ગુરુકૃપા ઇન્ડસ્ટ્રીયલમાં આવેલ મહાનગરપાલિકાના ગાર્ડનમાં 4 મિત્રો ફરવા ગયા હતા। દરમિયાન મિત્રો વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી। આ બોલાચાલી દરમિયાન મિત્રોએ માથામાં લાકડાના ફટકા વડે કલ્લુ ઉપર જીવલેણ હુમલો કરીને ફરાર થઈ ગયા હતા, જેને લઈને કલ્લુનું મોત નિપજ્યું હતું। પાંડેસરા પોલીસની જુદી જુદી ટીમો બનાવીને હત્યારા મિત્રને ઝડપી પાડવા ચક્કો ગતિમાન કર્યા હતા, ત્યારે પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સિસના આધારે આરોપીઓનું પગેરું મેળવવાની દિશામાં તપાસ હાથ ધરવામાં આવી હતી। પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે હત્યા કરનાર મિત્ર અમાવંશ રામ પહેરવંશનો મહંતો નામનો શખ્સને ઝડપી પાડ્યો હતો, જે શખ્સને અટકાયતમાં લઈને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી। પોલીસ પૂછપરછમાં આરોપી પડી ભાંગ્યો હતો અને પોતે પોતાના મિત્રની હત્યા કરી હોવાની કબૂલાત પોલીસ સમક્ષ કરી હતી। પોલીસે હત્યારા મિત્રની ધરપકડ કરી સઘન પૂછપરછ હાથ ધરતા હત્યા પાછળનું ચોંકાવનારું કારણ જાણવા મળ્યું હતું। આરોપી અમાવસ રામ પરવેશ મહંતોએ પોલીસને જણાવ્યું હતું કે ગત તારીખ 18 સપ્ટેમ્બરના રોજ પોતી અને તેનો મિત્ર કલ્લો જગ્રુપ ઉર્ફ નેના નિષાદ ભેસ્તાન ખાતે આવેલા લુમ્સ ખાતામાં નજીક મનપા સંચાલિત ગાર્ડનમાં સાંજના સમયે જોડે બેઠા હતા, જે દરમિયાન મૃતક કલ્લુએ મિત્ર અમાવસને દુકાનેથી સિગરેટ લઈ આવવા જણાવ્યું હતું, પરંતુ આરોપી અમાવસ મહંતોએ સિગારેટ લેવાનો જવાનો ઇનકાર કર્યો હતો, જેથી બંને વચ્ચે બોલાચાલી અને ગાળાગાળી થઈ હતી, જે બાદ મામલો વધુ ઉગ્ર બન્યો હતો, જેથી મિત્ર અમાવસ મહંતોએ કલ્લુ ઉપર લાકડી વડે માથાના ભાગે ઉપરાછપરી જીવલેણ હુમલો કરીને ફરાર થઈ ગયો હતો। આ ઘટનામાં કલ્લુનું મોત નિપજ્યું હતું। ગુસ્સામાં આવીને મિત્રની હત્યા થઈ ગઈ હતી। જો કે આરોપીએ પોલીસને એ પણ જણાવ્યું કે પોતાના મિત્રને જાનથી મારી નાખવાનો કોઈ તેનો ઈરાદો ન હતો, પરંતુ બોલાચાલી અને માથાકૂટમાં ગુસ્સામાં આવી તેણે પોતાના જ મિત્રની હત્યા કરી નાખી હતી। આમ પાંડેસરા પોલીસે હત્યાના માત્ર 3 દિવસની અંદર જ ગુનાનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડ્યો હતો। હાલ તો આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। 18 સપ્ટેમ્બર કી રાત કો પાંડેસરા પોલીસ સ્ટેશન મેં ઇન્ફોર્મેશન મિલી કે એસે એસે એક આદમી હૈ વો બેહોશ પડા હૈ, બેસ્તાન મેં ગુરુ કૃપા ઇન્ડસ્ટ્રીઝ કે સામને એક ગાર્ડન હૈ વહાં પે, તો પોલીસ ગઈ તો डेड जैसा लगा, उसको हॉस्पिटल में एडमिट करवाया गया। बाद में तपास में उसका नाम कल्लू जगरू उर्फे नैना निषाद, ये बांदा यूपी का रहने वाला है और अभी पांडेसरा में रह रहा था। इसका किसी अनजान आदमी ने मर्डर कर दिया था। इन्वेस्टिगेशन किया, आसपास के सीसीटीवी चेक किए तो आरोपी अमावस राम परवेश महतो, ये 36 साल का है, ये यहीं पर नौकरी करता है, बालाजी नगर ठाकुरना रूम में भेस्तान पांडेसरा सूरत में रहता है और मूल रूप से ये गोपालगंज बिहार का रहने वाला है। ये दोनों उस रात को गार्डन में बैठे थे और किसी बात पे इनमें आपस में बहस हुई और एक दूसरे को गाली गलौज किया और बाद में इसने डंडे से पीट पीट के उसकी हत्या कर दी। आरोपी को अभी अटक कर लिया गया है और आगे की कार्यवाही की जा रही है।